રિઝવાન હુસેને જગદીશ કુમાવત બનીને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. 72 લાખનું ઘી કાપડ ખરીદ્યા બાદ રૂપિયા ચૂકવ્યા જ નહીં. જીએસટી નંબર અને ભાડા કરારમાં મુસ્લિમ વેપારીએ હિન્દુ નામ લખાવ્યું હતું. દલાલ મારફત અમરોલીના વેપારી સાથે ઠગાઈ આચરવામાં આવી. સારોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ અન્ય લોકો સાથે પણ ઠગાઈ કરી હોવાનું સામે આવી રહ્યું છે. લવ જેહાદ બાદ હવે બિઝનેસ જેહાદ પણ થઈ રહ્યો હોય તેવી ઘટના મુસ્લિમ વેપારીએ હિન્દુ નામથી છેતરપિંડી કરી હોવાનું સામે આવી રહ્યું છે. અગાઉ અન્ય લોકો સાથે પણ ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું. ટેક્સટાઇલ વેપારી સાથે 72 લાખની ઠગાઈ કરવામાં આવી છે. સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઇન પર જોડાયા છે. શૈલેષ, સુરતમાં ભેજાબાજો ટેક્સટાઇલ વેપારી પાસેથી 72 લાખની છેતરપિંડી આચરી છે, શું વિગત? સુરતના કરોલી વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ માર્કેટમાં એક નવા પ્રકારની છેતરપિંડી સામે આવી છે, જેમાં એક ઉન વિસ્તારનો એક મુસ્લિમ વેપારીએ હિન્દુ એક વેપારીનું જીએસટી નંબર ભાડે લઈ અને અમરોલીના એક વિવર સાથે 72 લાખ રૂપિયાની ઠગાઈ કરી છે. આ નવા પ્રકારની મોડેલ ઓપરેન્ડિટી ઠગબાજો હવે કામ કરી રહ્યા હોવાની વિગતો સામે આવી છે. એટલું જ નહીં, ઉના આ મુસ્લિમ વેપારીએ ભાડા કરાર પણ હિન્દુ વેપારી તરીકે જ કર્યો હતો. આ સમગ્ર મામલો હવે સામે આવતા પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. બિલકુલ શૈલેષ, જાણકારી બદલ આભાર.